नमस्ते बाळकों, शाळा नंबर 70 लंबे विमान उज्ज्वलता त्रिवेदी गुजराती दरेक शिक्षके प्रवृत्ति बे आजनी घड़ी रड़ी आप आ काव्य तमारा पाठ्यपुस्तक में पण आपेलुं छे। काव्य छे एटले तेना कवि छे नरसिंह मेहता। बाळकों, आपणे नरसिंह मेहता ने बहु सारी रीते ओळखीए छीए, जाणीए छीए। જ્યારે પણ આપણે ગાંધી જયંતિ કે ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે પણ, અને અવારનવાર પ્રાર્થના કાર્યક્રમમાં પણ તમે વૈષ્ણવજનનો ભજન સાંભળો છો અને ગાઓ છો, અને એના કવિ નરસિંહ મહેતા છે। આપણું આ કાવ્ય છે આજની ઘડી રળિયામણી, એના કવિ પણ નરસિંહ મહેતા છે। નરસિંહ મહેતાને આપણે બહુ નજીકથી એવી રીતે જાણવા જોઈએ કે આપણા ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં જન્મ્યા હતા, અને પછી એમણે આખું જીવન પોતાનું જૂનાગઢમાં વિતાવ્યું છે। એ સંત કવિ તરીકે ઓળખાય છે। એમનો જે એમણે જીવન પસાર કર્યું એ ભક્તિમય અને કીર્તન સાથે, પોતે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, એટલે આપણે એમને સંત કવિ તરીકે ઓળખીએ છીએ। ઘણા બધા ભજનો પ્રભાતિયા તમારા ઘરે તમે તમારા બા દાદાને તમારા મમ્મી પપ્પાને પૂછો તો પણ તમને નરસિંહ મહેતાની તો ઘણી બધી વાતો જાણવા મળે એવા કવિ। આપણા કાવ્યની અંદર આજની ઘડી રળિયામણી, તેમાં ગઈકાલે જે આપણે રથયાત્રાનો અષાઢી બીજનો એક તહેવાર ભલે કોરોનાને દિવસે લીધે ઘરે ઉજવ્યું, પણ આપણે સૌ યાદ કર્યા તો ભગવાનના આવવાની વધામણી માટેનું આ કાવ્ય છે। એનો આનંદ છે, એનો ઉલ્લાસ છે, અને એને લીધે બધી સ્ત્રીઓ ભેગી થઈને આજે મારે ત્યાં ભગવાન કૃષ્ણ આવે છે તો હું શું કરું, કોઈ મહેમાન આવે ને આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ, તો એવી રીતની તૈયારી આખા કાવ્યમાં છે, એનો ઉલ્લાસ અને આનંદ આ કાવ્યમાં વ્યક્ત થાય છે। મારે કાવ્ય છે એટલે તમને એનો ગાવાનો લય કેવો છે એ જણાવવું જોઈએ। તમે યુટ્યુબ ઉપર પણ આજની ઘડી રળિયામણી એવું સર્ચ કરો તો તમને ઘણા બધા સારા આપણા ગુજરાતના ગાયકોના કંઠે ગવાયેલું આ કાવ્ય સાંભળવા મળશે જ, એટલે તમે સંગીતના સાધનો સાથે એને સાંભળી શકશો, અને એનો લય કેવો છે એ હું તમને સમજાવું, તમે બધા કંઠસ્થ કરજો। બહુ સરસ કાવ્ય છે, અને કાવ્ય તો કેવા હોય કે આપણને આખી જિંદગી પછી યાદ રહેવા જોઈએ કે આ કાવ્ય તમે અચૂક કંઠસ્થ કરજો। આજની ઘડી તે
આજનું માત્ર એટલું તમારું કામ છે. ફરી પાછા આપણે આ સાથે મળીએ છીએ.